गूंजे गगन में, महके पवन में, हर एक मन में सद्भावना। मित्रों तो आपणे आजे जोईए वर्ग सस्तन के जेने मेमेलिया पण कहेवामां आवे, एटले एनुं इंग्लिश नाम छे मामालिया अथवा तो मेमेलिया। तो हवे आ वर्गना सजीवो आपणने क्यां जोवा मळे तो के विविध निवासस्थान। विविध एटले दुनियानी अंदर बधी जग्याए आपणने सस्तन वर्गना सजीवो जोवा मळे। तो कई कई जग्याए तो के ध्रुव प्रदेश એટલે કે બરફ જ્યાં સંપૂર્ણ હોય ત્યાં આગળ પણ જોવા મળે, ગુફામાં જોવા મળે, રણમાં, પર્વતો ઉપર, જંગલમાં, અંધારી ગુફા હોય, તૃણ પ્રદેશ, બધી જ જગ્યાએ ટૂંક। તો એનું કારણ શું છે? તો કે આ જે સજીવો છે એ સૌથી એડવાન્સ છે, એટલે કે એડવાન્સને આપણે શું કહેશું, સૌથી છેલ્લે અસ્તિત્વમાં આવેલા, બરાબર, સસ્તન છે એટલે એ બધી જગ્યાએ અનુકૂલન સાધી શકે છે, બરાબર। એક તો છે કેવા, તો કે સમતાપી, અહીંયા આપણે લખશું સમતાપી, એટલે કે તાપમાનના ફેરફારો સહન કરી શકે, કેમ કે અલગ અલગ જગ્યાએ તમે ધ્રુવ પ્રદેશમાં જાઓ તો અતિશય ઠંડી હોય, રણ પ્રદેશમાં જાઓ અતિશય ગરમી હોય, તો આ બધી જગ્યાએ સહન કરી શકે, એટલે કે બધા નિવાસસ્થાનમાં જોવા મળે। પછી એનું સૌથી અગત્યનું લક્ષણ તો કે સસ્તન વર્ગની જે માદા હોય, બરાબર, સસ્તન વર્ગની માદાની અંદર દૂધનો સ્ત્રાવ કરતી સ્તન ગ્રંથિઓની હાજરી જોવા મળે, અને આ સ્તન ગ્રંથિઓમાંથી જે દૂધનો સ્ત્રાવ થાય એ દૂધ એના શિશુ માટે, એનું જે બાળક હોય એના માટે ઉપયોગી થાય, એટલે કે એમાં પોષણ આપવામાં ઉપયોગી સાબિત થાય। આ જે છે એ અગત્યનું લક્ષણ છે, જો અંદર તમારી એનસીઆરટીમાં પણ આપેલું છે, બરાબર, કે સસ્તન નામ કેમ પડ્યું તો કે સ્તન ગ્રંથિઓ, સસ્તન વર્ગની માદામાં સ્તન ગ્રંથિઓની હાજરી, નરમાં પણ હોય પણ એની અંદર એક્ટિવ નથી હોતી, માદાની અંદર જે છે શું કહેવાય એ ઉપયોગી હોય અથવા એક્ટિવ હોય। પછી બે જોડ ઉપાંગોની હાજરી, કેમ કે ચતુષ્પાદમાં આવી છે તો આપણે કેમ બે હાથ છે બે પગ છે, તો બે જોડ ઉપાંગો હોય કે જે ચાલવામાં, દોડવામાં, પર્વતને ચડવામાં, ધરમાં ઘૂંસવામાં, તરવામાં, ઉડવામાં બધી રીતે ઉપયોગમાં આવે, આ બધા ઉપયોગમાં આવે એવી રીતના અનુકૂલિત થયેલા હોય। પછી અગત્યનું લક્ષણ ત્વચા ઉપર વાળ, બરાબર, ચામડી જે છે એની ઉપર તમને વાળ જોવા મળે કે જેને આપણે રૂમાટી પણ કહેશું, બરાબર, તો આની હાજરી એ પણ અગત્યનું લક્ષણ છે। પછી સમતાપી એટલે કે તાપમાનના મોટા ફેરફારો સહન કરવાની ક્ષમતા ધરાવે છે। પછી અગત્યનું લક્ષણ બાહ્ય કર્ણ પલ્લવની હાજરી, આપણા જે કાન છે આ બાર એની હાજરી આપણી અંદર એકની અંદર જ, તો આ પણ એક અગત્યનું લક્ષણ છે, બાહ્ય કર્ણ પલ્લવની હાજરી। જડબામાં વિવિધ પ્રકારના દાંત જોવા મળે, આપણા જે દાંત છે બધા સેમ નથી, અલગ અલગ છે, બરાબર, આ સિવાય હજી તમારે કેવું હોય તો એક શબ્દ આવે છે ડાયફાયકોડોન્ટ, એટલે કે આપણા દાંત જે છે બે વખત આવે, છોકરું નાનું હોય તો એના જે દાંત હોય એ તો છે જ, એક વાર આવશે પછી એ પડી જશે બીજી વાર આવશે, તો એવું પણ આપણી અંદર જ જોવા મળે છે। પછી એક બીજો શબ્દ છે થીકોડન્ટ, થીકોડન્ટ એટલે કે આપણા દાંત જે છે આવી રીતના ખાડામાં ખૂંપેલા હોય, આવી રીતના હોય, મગરમાં એની અંદર એવી ન હોય, એની ઉપર ચોટેલા હોય, તો આપણા ખૂંપેલા છે, તો આને કહેશું આપણે થીકોડન્ટ, પણ એમાં બહુ જવાની જરૂર નથી। જડબામાં અલગ અલગ પ્રકારના દાંત, એને કહેવાય હિટરોડન્ટ। હાર્ટ કેવું છે તો કે ચતુષ્ખંડી, શ્વસન ફેફસા દ્વારા, બરોબર, વર્ગ કોનો છે, આપણો વર્ગ છે એટલે આપણને ખબર હોય। લિંગ ભેદ જોવા મળે તો કે હા જોવા મળે,
નર અને માદાને જુદા પાડીએ કે ફલન માદાના શરીરની અંદર થશે તો આપણે કહેશું એને અંતઃફલન, પછી ઈંડું મૂકી આપણે તો કે મોટે ભાગે અપત્ય પ્રસવી. અપત્ય પ્રસવી એટલે બચ્ચાને જન્મ આપે, પણ એક અપવાદ છે આપણી બુકની અંદર, એ પણ આપણે હમણાં જોઈશું. તો આ થઈ ગયો આપણો વર્ગ, બરાબર. હવે કંઈ બાકી રહેતું નથી. અંદર અલગ અલગ નિવાસસ્થાનમાં રહે છે, કારણ કે આપણે સમતાપી છીએ, અનુકૂલન આસાનીથી સાધી શકીએ છીએ, એટલા માટે ગરમ જગ્યાએ રહી શકીએ, એકદમ ઠંડી જગ્યાએ રહી શકીએ. સ્તન ગ્રંથિની હાજરી માદાની અંદર, આ એક અગત્યનું લક્ષણ કે જે દૂધનો સ્ત્રાવ કરે અને દૂધ એના શિશુ માટે પોષણયુક્ત પદાર્થની ગરજ ચાલે. એ જોડ ઉપાંગોની હાજરી, ત્વચા ઉપર વાળ જોવા મળે, સમતાપી છે, બાહ્ય કર્ણપલવ, જડબામાં જુદા જુદા પ્રકારના દાંત હોય, હાર્ટ ચાર ખંડનું બનેલું હોય, બે કણક બે ક્ષેપક, શ્વસન ફેફસા દ્વારા, લિંગભેદ જોવા મળે, ફલન માદાના શરીરની અંદર થાય અને બચ્ચાને જન્મ આપે એટલે અપત્ય પ્રસવી, બરાબર. અને ગર્ભવિકાસ તો કે સીધો ગર્ભવિકાસ. એટલે કે પિતૃ જેવો જ જન્મનાર સજીવ પિતૃ જેવો જ છે. હવે જોઈએ એક્ઝામ્પલ. તો એક્ઝામ્પલ જોવા માટે મેં એક આઈડિયા વાપર્યો છે, બરાબર, કે જેથી તમને અમુક ઉદાહરણ આસાનીથી યાદ રહી જાય. તો સસ્તન જે વર્ગ છે એના ત્રણ ઉપવર્ગ છે, પ્રોટોથેરિકા, મેટાથેરિયા અને યુથેરિયા, બરાબર. પ્રોટોથેરિકા એટલે તો કે જે સૌ પ્રથમ અસ્તિત્વમાં આવેલું, અને આ બધા કેવા છે, અંડ પ્રસવી. આની અંદર જે એક્ઝામ્પલ આવે બધા ઈંડા મૂકે, તો આપણી ચોપડીની અંદર એક જ એનું એક્ઝામ્પલ છે, બતક ચાંચ. તો અહીંયા આપણે શું લખશું, બતક ચાંચ, બરાબર. એનું ઇંગ્લિશ નામ છે ઓર્નિથોરિન્ચસ, બરાબર. એ તમારે થોડું યાદ રાખવું. બીજું છે મેટાથેરિયા, તો આની અંદર કોણ આવશે, કાંગારું, માર્સુપિયલ્સ, કે જે તમે આગળ ભણશો. કાંગારું જે છે મેટાથેરિયાની અંદર આવે, અને કાંગારુનું નામ શું છે, મેક્રોપસ, બરાબર, મેક્રોપસ. અને આવે યુથેરિયા. તો જો યુથેરિયાની અંદર જેટલા પણ આવશે બધા જરાયુયુક્ત હશે. જરાયુયુક્ત એટલે જરાયુ શું છે, તો આગળ તમે ત્રીજું ચેપ્ટર ભણ્યા જ ખબર પડે તમને કે જ્યારે માતાના ગર્ભાશયની અંદર ગર્ભ વિકાસ પામે તો આ ગર્ભ પોષણ પ્રાપ્ત કરે, એટલા માટે માતાના પેશી અને આ જે ભ્રૂણ છે એની વચ્ચે એક પેશીનું નિર્માણ થાય જેને જરાયુ કહેવાય, જેના દ્વારા માતાની અંદર જે પોષક તત્વો છે એના શિશુમાં જાય, તો એને કહેવાય જરાયુ. તો આપણને થાય કે આની અંદર નહીં હોય જરાયુ, તો આની અંદર છે પણ કેવો છે, વીક જરાયુ. વીક એટલે નબળો જરાયુ છે. અને કાંગારું વિશે તમને ખબર છે કે કાંગારુની અંદર શું થાય, તો એના માતાના શરીરની અંદર જ્યારે કાંગારું વિકાસ પામતું હોય તો હવે જરાયુ તો એટલો બધો સ્ટ્રોંગ નથી, એટલે શું કરશે, કાંગારું આવડું એવું હોય ત્યારે જે જન્મ આપી દેશે, અને એના શરીરની અંદર એક પાઉચ હશે, કોથળી, એની અંદર એ જે કાંગારું જે છે અંદર રહેશે, અને ત્યાં આગળ શું હશે, પાઉચમાં તો સ્તન ગ્રંથિ, તો એમાંથી દૂધ જે છે પ્રાપ્ત કરતું જાય, અને પછી વિકાસ પામે, અને વિકાસ પામીને મોટું બની જાય ત્યાર પછી એ પાઉચમાંથી એને મુક્ત કરે. એટલે આની અંદર મેટાથેરિયાની અંદર જે પ્રેગ્નન્સી પીરિયડ છે ટૂંકો છે, પણ ફીડિંગ એટલે કે જે દૂધ પ્રાપ્ત કરવાનો સમયગાળો લાંબો હોય આપણા કરતાં. આપણી અંદર કેવું હોય, પ્રેગ્નન્સીનો સમયગાળો ખબર છે આપણને 9 મહિનાનો હોય, આની અંદર એટલો બધો નથી હોતો. અહીં કેમ નથી હોતો,
તો એના જરાયુ એટલા બધા વીક હોય છે, આપણી અંદર સ્ટ્રોંગ છે. એટલે બાળક અંદર જ વિકાસ પામે અને ફીડિંગ એટલે કે દૂધ જે પ્રાપ્ત કરવાનો સમયગાળો આપણો ઓછો. બરાબર, આ બધામાં ઊંડું ઉતરવાની જરૂર નથી તમારે. યુ થેરિયાની અંદર એક્ઝામ્પલ છે ઊંટ, કે જેનું સાયન્ટિફિક નામ છે કેમેલસ. વાનર તો એનું નામ છે મકાકા. ચામાચીડિયું તો એનું નામ છે ટેરોપસ. ઉંદર રેટસ, એ તો યાદ રહીએ. કૂતરો તો કેનિસ. બિલાડી ફેલિસ. પછી હાથીનું નામ શું છે, તો કે હાથીનું નામ છે ઇલેફાસ. ઘોડાનું નામ છે ઇકસ. ડોલ્ફિનનું ડોલ્ફિનસ. બ્લુ વેલનું ફાલાનોપ્ટેરા. અહીં થોડું ધ્યાન આપજો, શું નામ છે ડોલ્ફિનનું, સોરી વેલનું નામ ફાલાનોપ્ટેરા. વાઘનું નામ શું છે, તો કે પેન્થેરા ટાઈગ્રેસ. અને સિંહનું નામ શું છે, તો કે પેન્થેરા લિયો. તો આવી રીતે તમારે યાદ રાખવાના, બધાના સાયન્ટિફિક નામ યાદ રાખવા પડશે. પરીક્ષામાં એકવાર પૂછાઈ ગયો પ્રશ્ન, બરાબર, કદાચ એવી રીતનો પ્રશ્ન પૂછે કે નીચે આપેલામાંથી કોણ અંડપ્રસવી છે, અને બધાને સાયન્ટિફિક નામ આપેલા હોય કે ભાઈ રેટસ છે, કેમેલસ, એરોપસ, અને વતકચાંચનું શું છે, ઓર્નિથોરિન્ચસ. બરાબર, તો એમાંથી તમને ખ્યાલ કેવી રીતે આવે, તો આ બધાના સાયન્ટિફિક નામ તમને ખબર હોય તો. તો અહીંયા આપણું ચેપ્ટર જે છે એ પૂરું થયું. હવે ચેપ્ટર પૂરું થાય એટલે કોષ્ટક આપેલું છે. હવે જો કોષ્ટક એટલા માટે અગત્યનું છે કે આપણે જેટલું ભણ્યા એ તો બધું કોષ્ટકમાં છે જ, પણ અમુક એવી પણ 3-4 માહિતી છે કે જે આગળ ચેપ્ટરની અંદર આપેલી નથી, અહીંયા જ તમને ખબર પડશે. દાખલા તરીકે એક આપણે એક્ઝામ્પલ લઈએ, ખંડન. બરાબર, ખંડન એટલે શું, તો પ્રાણીનું શરીર બહાર અથવા તો પ્રાણીનું શરીર ખંડોમાં વિભાજિત હોય, નાના નાના ખંડોમાં, બરાબર, એક સરખા, તો એને કહેવાય ખંડન. તો હવે એવું ખંડન આપણા બુકની અંદર ખાલી એક જગ્યાએ જાય, ક્યાં આવ્યું, તો કે નુપુરકમાં. પણ જો અહીંયા તમે અંદર જોશો 5મા નંબરનું ખાનું છે ખંડન, તો એની અંદર તમે જોશો નુપુરક, સંધિપાદ અને મેરુદંડી, આ 3 એવા સમુદાય છે કે જેમાં ખંડન જોવા મળે. બરાબર, આ એક તમને ખાલી મેં એક્ઝામ્પલ આપ્યું કે જે બુકમાં તમને આગળ થિયરીમાં આપણને જોવા નહીં મળે. તો એ કોષ્ટક વિશે આપણે એક વખત ઉઠાવશું, એક એની અંદર હું તમને અગત્યની જે ચર્ચા કરાઈશ, દાખલા તરીકે હું તમને એવું પૂછીશ અથવા તો એનો આન્સર આપીશ તમને કે સૌ પ્રથમ દેહકોષ્ટ જોવા માંડ્યું હોય એવો સમુદાય કયો, પછી ફક્ત થરિયામાં જોવા મળતા હોય એવો સમુદાય કયો. બરાબર, તો આવી રીતની આપણે ચર્ચા કરશું, એ આવતા લેક્ચરમાં કરશું.